हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे जोईए धोरण 10 काव्य 3 सिलवंत साधु ने स्वाध्यायनी समजूती मेळवी। तो आजनो वीडियो शुरू करी। प्रश्न पहेलो, आजे मैं मारी रीते जे प्रश्न बनावेला छे तेनी अंदर थी छे, अने नवनीतना प्रश्नोनो वीडियोस ए अलगथी वीडियोस मूकवामां आवशे। प्रश्न पहेलो, 2-3 वाक्यमां उत्तर लखो। પ્રશ્ન પહેલો, સિલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? ઉત્તર, કવિતા સિલવંત સાધુને, કવિ ગંગા સતી। એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ગમે તે ધોરણની અંદર હોય પણ જ્યારે તમે ગુજરાતી અથવા તો હિન્દીના જે પણ પેપર્સ લખતા હોય ધોરણ 10, 9, 11, 12, તો તેની અંદર કવિતા અને કવિ આ બંનેનું નામ તમે લખશો તો એના ઉદ્દેશ ઉપરથી તમે પ્રશ્નના ઉત્તર આપશો તો ચાલશે, પણ આ તમે લખશો તો તમારા એક પેપરની સારી ઇમ્પ્રેશન પડશે। તો આ વસ્તુ યાદ રાખીને પછી તમારે પેપર લખવાનું શરૂ કરશો। ઉત્તર, સિલવંત સાધુને આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, આવા સંત પર જ પરમાત્માની કૃપા વસે છે, આથી કવિયત્રી સિલવંત સાધુને વારંવાર નમવું કહે છે। પ્રશ્ન 2, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ઉત્તર, કવિતા સિલવંત સાધુને, કવિ ગંગા સતી। જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા છે, જે આઠે પહોર દિવ્યાંગનમાં રહે છે અને જે પરમાત્માના ધ્યાનમાં લીન છે, જેનું જીવન નિર્મોહી છે અને જેનું જીવન હંમેશા ભજનમાં વ્યસ્ત રહે છે, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈ કહે છે। પ્રશ્ન 2, 7-8 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1, સિલવંત સાધુ તમને કોના કહેશો તે કાવ્યમાં આધારે જણાવો। ઉત્તર, કવિતા સિલવંત સાધુને, કવિ ગંગા સતી। પ્રશ્નનો ઉત્તર, સિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચરિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપી છે। આ પદમાં સિલવંત સાધુના લક્ષણો દર્શાવ્યા છે। પોઈન્ટ જોઈએ, ચારિત્રવાન સાધુના વર્તનમાં કોઈ ઉતાર ચઢાવ જોવા નહીં મળે, એના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વર્ષે છે। પોઈન્ટ 2, એમના હૃદયમાં આ શત્રુ કે આ મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી, એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ સાધુના નિયમ સારી રીતે પાળે છે। આનો અર્થ એ થયો કે જે સંત છે શત્રુ અને મિત્રમાં કોઈ પણ જાતનું ભેદભાવ રાખતો નથી, તે કેવળ ભગવાનને જ માને છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા એટલે કે એક જ સરખા હોય છે, તે સાધુના નિયમ છે એ સારી રીતે પાળે છે। ત્યાર પછીનો 3rd પોઈન્ટ, એ આઠે પહોરે દિવ્યાંગનમાં રહે છે, એટલે કે એ 8 પહોર એટલે કે 24 કલાક ભગવાનના જ આનંદમાં હોય છે, એમની તુર્યા વ્યવસ્થા જાગી ગઈ હોય છે,
એટલે કે એની શરીરની અંદરની જે વૃત્તિ છે એટલે કે જે આપણી આત્મા છે એ જાગી જાય છે અને પ્રભુના ધ્યાનમાં જ મસ્ત હોય છે. એ નામ અને રૂપથી પણ હોય છે, એટલે કે એ મોહ માયાથી પર હોય છે. એટલે કે તે નામ અને તેના રૂપથી, કોઈ પણ વ્યક્તિનું નામ છે અથવા તો તેનું રૂપ છે તેનાથી તે દૂર રહે છે અને તેના પર કોઈ પણ જાતની મોહ માયા જરૂર એટલે કે તેને કોઈ પણ જાતની મોહ માયા હોતી નથી. એ હંમેશા ભજનમાં જ વ્યસ્ત હોય છે અને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. આવા સંતોને સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. જે સંત સાચો હશે તે હંમેશા ભગવાનના ભક્તમાં એટલે કે ભક્તિમાં જ લીન હોય છે. તે કેવળ ભગવાન ઉપર જ વિશ્વાસ રાખે છે અને તેના જ વચનોમાં વિશ્વાસ રાખશે. આવા સંતને આપણે વારંવાર નમન કરવા જોઈએ અને તેવા સંતનો સંગ કરવાથી, તેવા સંત સાથે રહેવાથી આપણે આપણો ભવસાગર અથવા તો આપણો આ સંસાર છે તે આપણે પાર ઉતારી શકીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.